નમસ્કાર મિત્રો, બિયર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, અગાઉ પણ ઘણા બધા છે આશ્રમ શાળાઓની ભરતીના વિડીયો મેં બનાવેલા છે અને એમાં તમારા ઘણા ખરા બધાના મતલબ રિસ્પોન્સ સારો મળેલો છે. તો આજના દિવસે પણ છે આપણે શિક્ષણ સહાયકની જાહેરાતની વાત કરવાના છે. આશ્રમ શાળાઓની ભરતીની અંદર છે જાહેરાત આવેલી છે, કુલ 2 શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર, જેના વિશે ડિટેલમાં બધી માહિતી છે આ વિડીયોમાં છે એની વાત કરવામાં આવે તો જય શ્રી બાબાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મુકામ ઝાપટિયા પોસ્ટ સેવનિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ફાંગિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકો ભરવા માટે છે એનઓસી મળવાપાત્ર થઈ છે, એનઓસી મળેલી છે અને કુલ 2 શિક્ષણ સહાયકની જગ્યા છે ઉચ્ચતર માધ્યમિક માટે જગ્યા ખાલી રહેલી છે. એક છે હિન્દી વિષય માટે અને એક છે સમાજશાસ્ત્ર વિષય માટે. જો લાયકાતની વાત કરવામાં આવે તો હિન્દીમાં છે એમ એ બીએડ તમારી પાસે હોવું જોઈએ અને ટાટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સમાજશાસ્ત્રમાં પણ સેમ એઝ ઇટ ઇઝ તે એમએ બીએડ પાસ કરેલું હોવું જોઈએ અને ટાટ 2 પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ. હવે કેટેગરીની જો વાત કરવામાં આવે તો હિન્દી જે વિષય છે તો હિન્દી વિષયની જગ્યા છે અનુસૂચિત જનજાતિની મહિલા માટેની જગ્યા ખાલી રહેલી છે અને સમાજશાસ્ત્રની જગ્યા ખાલી છે તો એ છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટેની જગ્યા રહેલી છે. હવે 2 વિષયની વાત થઈ ગઈ, સમાજશાસ્ત્ર અને હિન્દી, કુલ 2 ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની જગ્યા ખાલી રહેલી છે. હવે આ જાહેરાત જાહેર થયાના દિન 15ની અંદર છે તમારે તમારું સરનામા, જે સરનામું આપેલું છે તમને હમણાં આપીશ, એ સરનામા પર તમારે અરજી કરવાની રહેશે અને આજથી 15 દિવસ, કેમ કે આ જાહેરાત છે એ આજના દિવસે પ્રસિદ્ધ થઈ છે, બરાબર. આજનો દિવસ મતલબ કે 3 ફેબ્રુઆરી 2024ના દિવસે આ જાહેરાત આપવામાં આવેલી છે. તો આજથી તમે છે 15 દિવસની ગણતરી પકડી લો, 17-18 તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે. સરનામાની વાત કરવામાં આવે તો સરનામું છે આચાર્ય શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ફાંગિયા મુકામ પોસ્ટ ફાંગિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ પિનકોડ 389380. આ તમારું સરનામું છે, આ સરનામા પર તમે છે અરજી કરી શકો છો, એટલે કે અરજી કરવાની છે. આમાં એ પણ લખેલું છે કે નિમણૂક પામેલ ઉમેદવારે આશ્રમ શાળાના સ્થળ પર રહેવું ફરજિયાત છે, તેમજ અધૂરી વિગત અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તથા કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઓકે, તો આમાં એ જ બધી વાત લખેલી છે જે આપણે અગાઉના ઘણા બધા વિડીયોમાં છે ચર્ચા કરેલી છે. મતલબ કે 24 કલાકની નોકરી રહેતી હોય છે, તમારે ત્યાંને ત્યાં રહેવાનું રહેતું હોય છે, ક્વાટર તમને આપતા હોય છે, સુવિધા બધી હોય છે, પગાર ધોરણમાં ખાલી મામૂલી તફાવત રહેતો હોય છે, બાકી જાજો ફરક હોતો નથી. જે રેગ્યુલર પગાર મળે છે સરકારી કર્મચારીઓને એની આસપાસનો પગાર જ મળતો છે, ખાલી થોડોક અમથો ડિફરન્સ રહેતો હોય છે, પણ એ પણ ધીમે ધીમે છે નાબૂદ થવાની તૈયારીમાં છે, એ ધીમે ધીમે ઘટે છે, એટલે એમાં પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને રહી વાત હવે તમારે શું કરવાનું રહેતું છે તો તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ રહેલા છે તમામે તમામ ડોક્યુમેન્ટની છે 100 પ્રમાણે નકલ કરીને એક કવરમાં નાખી અને એ કવર તમારે છે આ સરનામા પર અરજી કરી દેવાની રહેતી હોય છે. આ પ્રકારની આખી પ્રોસેસ રહેતી હોય છે. પછી એ લોકોને તમારી ઉપર કોલ લેટર આવે છે, એટલે કે મેસેજ આવે છે, કાં ફોન આવે છે, કાં કોલ લેટર તમારી ઘરે આવે છે, એ કોઈ પણ ઇન્ટરવ્યૂ માટે કે હાજર રહેવા બાબતે એ ટાઈપનું કંઈક લેટર તમારે ઘરે આવતો હોય છે અને કાં ફોન આવતો હોય છે, એ પ્રકારની પ્રોસેસ થતી હોય છે અને ત્યારબાદ આગળની જે નિમણૂકની પ્રક્રિયા થતી હોય છે એ કરવાનું રહેતું હોય છે. તો આ પ્રકારની સિસ્ટમ, આ પ્રકારની આખી પદ્ધતિથી આશ્રમ શાળાની અંદર છે એ જોબ મળતી હોય છે. બસ મિત્રો, આજના દિવસના વિડીયોની અંદર છે આ જ વાત હતી, આ 2 જાહેરાત વિશે વાત કરવાની હતી તો મેં વાત કરી દીધી છે. જે કોઈ પણ ઈચ્છુક ઉમેદવાર હોય એ જરૂર અરજી કરે, શાળા સારી છે, કેમ કે એક ઉમેદવારનો ખુદનો મેસેજ છે કે શાળા સારી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, હું ખુદ નોકરી કરું છું એવું કીધું છે, એટલા માટે તો તમે અરજી કરી શકો છો, કોઈ ઇશ્યુ આવે એમ છે નહીં, એવું લાગતું છે નહીં. તો બસ મિત્રો, આ જ વાત હતી આપણા આજના વિડીયોની અંદર. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, નીચે તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડી દેજો, જ્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો, ધન્યવાદ.